बनासकांठा जिल्लाना धानेरा तालुका में शियाळानी ऋतु दरमियान रोज उत्सव उजवाई रहा है अने आ उत्सवनुं नाम छे हळदरनो प्रोग्राम। धानेरा तालुका में रोजनी 300 किलो जेटली लीली हळदर नागरिकों आरोग्य रहा है। आम तो शरीर माटे लीली हळदर गुणकारी अने एंटीबायोटिक मानवामां आवे छे। धानेरा तालुकाना विविध गामों में रोजे रोज हळदरना कार्यक्रम करवामां आवी रहा छे अने तेना लीधे छेल्ला बे वर्षथी धानेरामां लीली हळदरनी मांग वधी रही छे। આયુર્વેદમાં હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી શકાય છે। આયુર્વેદ શાસ્ત્ર અનુસાર તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સ પણ અત્યાર સુધીમાં 56,000 જેટલા રિસર્ચ કરી ચૂક્યું છે અને આ તમામ રિસર્ચમાં હળદરને ગુણવાન માનવામાં આવે છે। હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે। ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે, સાથે જ હળદર આરોગ્ય માટે પણ ગુણકારી માનવામાં આવે છે। ધાનેરા તાલુકાના થાવર ગામના દેવાભાઈએ તો પોતાના ખેતરમાં પ્રથમવાર હળદરનું વાવેતર કર્યું છે। દિન પ્રતિદિન વધતી જતી હળદરની માંગને લઈ જો હળદરની ખેતી સફળ થાય તો આવકની દ્રષ્ટિએ હળદર આર્થિકતામાં પણ વધારો થાય તેમ છે। હળદર મેં આ વર્ષમાં ધારો કે એક મણનું વાવેતર કર્યું છે, મણનું વાવેતર કર્યું પણ કીધું કેવું ઉત્પાદન છે એની પ્રમાણે મેં કર્યું હતું। પણ આ હળદર વસ્તુ એ નિરોગી વસ્તુ છે, નિરોગી વસ્તુ એટલે આને ખાધાથી એક તો આપણા શરીરમાં વ્યવસ્થિત રહે, એટલે હળદર મૂળ બહારથી આવે એટલે કોઈ જૂનાગઢથી આવે, વડોદરા આમથી આવે, તો મેં આ થાલમાં અખતરો કર્યો અને અખતરામાં જો સક્ષિત થઈ શકે તો આવતી થાલ વધારે કરવી છે વાવેતર હળદરમાં। અને મને એમ લાગે કે હળદર 100% હળદરમાં ખર્ચા પણ ઓછા છે, કોઈ ખર્ચા ઘણા નથી। કેવી મોંઘી હળદરની, હળદરની પૂરી મોંઘી, કિલા લારે 25-30 રૂપિયા મોંઘી છે દબિયાલની નીલી હળદર। અને તું આપણે નીલી ન વેચવી હોય અને તું હુકી વેચવી હોય તો જમીન થોડી વધારે સમય રહેવા દે અને બહાર હુકાવા દે તો હુકી થઈ શકે, હળદરમાં કોઈ નુકસાન નથી। ઉપયોગ કરતા હોય એના લોકો, ઉપયોગ તો તે હળદરનું શાક બનાવવામાં આવતું હોય, એ ખૂબ નિરોગી શાક ગાવે, એના માટે કે ખૂબ વધારે ઉપયોગ ગાવે તો એ શિયાળામાં ખૂબ વધારે માગ કરતી ખવરાતી હશે આપણે દિવસ। હા, મોળશો હળદરમાં જે તમામના ઘરમાં 25 ગ્રામ તો નખાય દે તમામના ઘરમાં, પણ એમ અલગ એનું સ્પેશિયલ શાક બનાવવા તો હળદર 50% હળદરમાં વધારે વપરાય શાકમાં। હળદરની સબ્જીમાં ઘી સાથે વટાણા અને લીલી શાકભાજીનો વધુ ઉપયોગ થાય છે અને ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન હળદરનું સેવન વધુ પ્રમાણમાં થાય છે। જો કે હળદરનું સેવન શરીર માટે ફાયદાકારક છે કે નુકસાનકારક તેને લઈ ધાનેરાના આયુર્વેદિક તબીબ સુરેશભાઈ ચૌધરી જણાવી રહ્યા છે કે શિયાળાની ઋતુ દરમિયાન લીલી હળદરનું સેવન ફાયદાકારક છે, પરંતુ જો હળદરનું સેવન વધી જાય તો તે શરીરને તેની આડઅસર પણ કરી શકે છે। અત્યારે ધાનેરા તાલુકાની અંદર આપણે લીલી હળદરના રોજ રાત્રે પ્રોગ્રામ હોય છે અને ઘણા લોકો એને શું કહેવાય પ્રોગ્રામ ગોઠવતા હોય છે અને બોલાવતા હોય છે કે ચલો હળદર ખાઈએ। હું તમને એક માહિતી આપું કે હળદર એ ફાયદાકારક બી છે અને હળદર એ જો વધારે માત્રામાં ખાવામાં આવે તો એ નુકસાનકારક બી છે। ફાયદાકારક એ રીતે છે કે જે લોકો કફ પ્રકૃતિવાળા હોય અને જે લોકોનું શરીર મજબૂત હોય પ્લસ જે લોકો ઠંડા બોડીના હોય છે એ લોકો જો શિયાળાના મતલબ ઠંડી ઋતુની અંદર 7-8 વગર હળદરનો પ્રોગ્રામ ખાય તો એ લોકોને બને ત્યાં સુધી નુકસાન થતું નથી હોતું। પ્લસ જે લોકોને વારંવાર શરદી થતી હોય, ખાંસી થતી હોય, જે લોકોને ચામડીની બીમારીવાળા હોય એ લોકો જો હળદીનું સારી રીતે સેવન કરે તો એ લોકોને ફાયદાકારક પહોંચાડતું હોય છે। પણ જે લોકો પિત્ત પ્રકૃતિવાળા હોય, મતલબ જે લોકોને બોડીની અંદર ગરમી હોય, જેને હાથ પગના તળિયે બળતા હોય છે, એ લોકોએ હળદીનું અતિશય સેવન ના કરવું જોઈએ। એ લોકોએ ફક્ત ઠંડી ઋતુમાં 2-3 વખત જ હળદીનું શાક ખાવું જોઈએ અથવા એટલી રીતે એનો યુઝ કરવો જોઈએ। શરીર માટે દરેક વસ્તુ જો નિયત માત્રામાં લેવામાં આવે તો જે તે ફાયદાકારક છે, પરંતુ કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તેની આડઅસરો પણ થઈ શકે છે। ત્યારે આજકાલમાં ઠંડીમાં જે રીતે લીલી હળદર ખાવાનો ટ્રેન્ડ શરૂ થયો છે તે ટ્રેન્ડને ફોલો કરવાને બદલે નિયત માત્રામાં જ લોકો લીલી હળદર આરોગ્ય તો આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે, નહીંતર ઘણીવાર આરોગ્યને ફાયદો પહોંચાડવાના ચક્કરમાં લીલી હળદર આરોગ્ય માટે જ નુકસાનકારક સાબિત થઈ શકે છે।